અને એવી એક દીકરીની વાત મારે કરવી છે. દીકરી એ દીકરી નહીં પણ દીકરી ઘણી વાર દીકરો થઈ અને ઉભી રહે છે બાપની પડખે, એવી એક દીકરી. ચલાલા ગામના ચોરા પર દરબાર ઓઘડવાળાના આઈના કાળજને ટાણે કાઠી ડાયરો ભેળો થયો છે. ભેળા થયેલા તમામ કાઠીઓની મીટ ગુંદાળાથી આવેલા ગલઢેરા દેવાત વાંકની માથે ફેરી ગઈ છે. ભાઈ દેવાત વાંકને રીઝવવા માટે થઈ અને તમામ કાઠી સમાજ પ્રયત્ન કરે છે, કારણ કે દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાયત વાંક જેનો દુશ્મન બને એનું ગામડું ત્રણ દીમાં ટીંબો બને, એટલે દેવાયત વાંકને ખુશ કરવા માટે થઈ અને કાઠીઓ પ્રયત્ન કરે છે. આપા દેવાત, આ તમારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. મીઠી બજર હાથ પડી એટલે મનમાં મને એમ થયું કે આ બજરનો ધુવાડો તો આપા દેવાયતની ઘૂંટમાં જ શોભે ને. બીજો કાઠી વળી પડછંદ પુરુષ દેવાત વાંક પોતાની આંગળીઓમાં પડેલા સોનાના વેઠથી પોતાના દાઢીના કાતરાને હરખો કરે છે. એમાં આવી અને એમ કે છે કે આપા દેવાત, આ નવો નકોર હોકો છે ગંગાજમની તારથી મઢાવીને ખાસ તમારી માટે લાવ્યો છું બાપ, સ્વીકારો હોકાને. પણ કોઈ શહેનશાહ પોતાના ખંડિયા રાજાઓ પાસેથી ખંડડી ઉઘાડતો હોય એમ જરાક ડોકલી હલાવી અને દેવાત જરાય નાતે કાઢતો નથી ને હરખો જવાબ દેતો નથી. એવો કાળજાળ કરાફટ કાઠી. એક જણો વળી ઊનની દળી લઈને આવે છે અને એમાં થાંભલીના ટેકે બેઠેલો લાખા પાદરનો એક કાઠી ગરાસ્યો, નામ એનું લાખાવાળો. ફાટ ફાટ જોવાની છે લાખાવાળાને, પણ એનાથી આપા દેવાતની ભાટાઈ કાઠીઓ કરે છે ગમતું નથી. મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ભાઈ આ કાઠીઓમાં આપણે કઢી ચટા પણ આવી ગયું, કાઠીઓ ભાટાયું કરવા માંડ્યા. કાઠી તો કાઠીનો દીકરો કદાચ રાય હોય કે રંક હોય, પણ કાઠી કાઠી હરખા હોય આવી આપા દેવાયતની ભાટાયું કરે છે. આપો દેવાત છે કોણ? કહુંબાની અંજલી લેવા માટે આપા દેવાયતે આમ હથેળીને લાંબી કરેલી ને હાથની માલપા જ્યાં કહુંબો આવ્યો અને આપા લાખાવાળાના શબ્દ કાને પડ્યા કે આવો આપો દેવાત, કાઠીઓની ભાટાઈ જીલવા વાળો, કાઠીઓ પાસે ભાટાઈ કરાવવા વાળો છે કોણ? એ શબ્દ કાને પડ્યા અને આમ કરડી નજર થઈ. ભાઈ કોણ બોલ્યું? બા અહીંયા ઓરા આવી અને વાત કરો તો કઈક સમજણ પડે. અને તે દિવસે લાખાવાળાના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હું લાખા પાદરનો લાખાવાળો છું. કાઠીના દીકરા તો હંધાય હરખા. આ કેરુના આપા દેવા, તમે કાઠીઓની ભાટાઈ જીલો છો અને કાઠીઓ તમને ભાટાઈ કરે છે, મારાથી ગમતું નથી. અને આપા દેવાત વાંક, તારામાં ત્રેવડ હોય તો મારું લાખા પાદર ભાંગવા માટે આવજે, બાકી હાચા વેણ કીધા વગરનો હું રહી ગયો નથી. હાથની મહેલ પર કહુંબાની અંજલી દેવાત વાંકે લીધી હતી એ ઢોળી નાખી અને ઉભા થતી વખતે કીધું હતું કે લાખાવાળા, હવે તારા લાખા પાદરની ફરતે ગઢ ચડાવજે અને જો હું તારા લાખા પાદરની માથે એમ મીઠાના હળ ન હાકું ને તો હું લાખો હું દેવાત વાંક નહીં હોય એમ કરીને અંજલી ઢોળીને ઉભા થઈ ગયા. અહીંથી લાખાવાળો પોતે લાખા પાદર જવા માટે નીકળી ગયા છે. પણ કાઠી ડાયરામાં ફોપો પડી ગયો કે ઓહો ભૂંડી કરી. દેવાત વાંક જેવાનું વેર વર્યું લાખાવાળાએ ભારી કરી. પણ ત્યારથી પ્રસંગ એવો બન્યો છે કે લાખોવાળો છે પોતાના ભાઈઓને જઈને વાત કરી કે ભાઈ દેવાત વાંકનું વેર વરીને આવ્યો છું, કાઠીઓ એની ભાટાયું કરતા મારાથી સહન ન થયું એટલે મારાથી બે વેણ વહમાં બોલાઈ ગયા અને દેવાત વાંક ગ્નેહાઈને વિયો ગયો છે ને એણે એમ કીધું છે કે ગઢ ચણાવજે. મેં એમ કીધું કે હું નાનકડી ગામડીનો ધણી, ગઢ તો શું ચણાવું, પણ સેલ નદીને કાંઠે હું તારું હામયું કરવા માટે પાણીનો કળહિયો લઈને હામે ઉભો રહીશ એવું કહીને આવ્યો છું. ભાઈઓને એમ થયું ભારે કરી દેવાત વાંક જીવાનું વેર વર્યું. માથેથી આઠક મહિના નીકળી ગયા છે. લાખોવાળો બારગામ જાય તો રાત રોકાતો નથી, હાંજનો પડવાનો સમય થાય એટલે ઘોડલી લઈને પાછો ગામમાં દાખલ થઈ જાય છે અને એમ છે કે દેવાયત વાંક આવે અને જો હું ન હોઉં તો એનું હામયું અધૂરું કહેવાય.
પણ આઠક મહિનાનો ગાળો નીકળી ગયો એટલે લાખાવાળાના મનની મલપા એમ થયું કે હવે દેવાત કાં તો વેર ભૂલી ગયો કાં તો મારાથી થડકી ગયો લાગે છે, બાકી હવે દેવાયત આવશે નહીં. એટલે પોતે ઘોડીલી લઈ અને ચલાલાઓ ઓઘડવાળાના ભત્રીજાને એને વાંધો પીડ્યો છે, એનું સમાધાન કરાવવા ગયા છે. અને ઓઘડવાળા આગ્રહ કરે છે કે આપા લાખા આજની રાત રોકાઈ જાઓ, હવે તો આઠ આઠ મહિના થઈ ગયા, હવે તો દેવાયત ભૂલી ગયો છે. લાખાવાળા રોકાઈ જાય છે અને કુદરતને વાત રાખવી છે અને તેથી જ દેવાત વાંક છે એ લાખાપાદરની માથે ત્રાટકે છે. લાખાપાદરની માથે ત્રાટકો બધાના ભેરુબંધોને એમ કીધું કે ભેરુબંધો આપણે ગામને પાદર છે એ વસ્તીને લૂંટી અને વડની નીચે ભેળા થવાનો છે, હવ ને વસ્તીને લૂંટીને વ્યા આવજો. લાખાપાદરને લૂંટતા જાય અને એમાં આપો દેવાત છે એ લાખાવાળાના ઓરડે આવી લાખાવાળાના ફળિયાની માલપા આવીને આપો દેવાત હાકલ કરે છે ગાય કાઠી. તેથી તો બહુ મરદાયના વેણ બોલતો હતો અને આજ ભલામણા ઓરડામાં હંતાઈ ગયો. તેથી ઓરડામાં ઉભેલી આપા લાખાવાળાની પત્ની કાઠિયાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આપા દેવાત કાઠી જો ઘરે હોત ને તો તને શેલને કાંઠે સામે લેવા માટે આવત, કાઠી હંતાઈ જાય એવું નથી, પણ કાઠી ઘરે નથી. લાખાવાળાનો બાંધેલો વછેરો છે પણ અનોથા રૂપ વછેરાના, એને માથે નજર ગઈ આંગણાની મેલપા વછેરો બાંધ્યો છે. વછેરો લઈ લઉં અને આખા જગતને કહું મોટી મરદાનગીની વાતો કરતો હતો એના વશેરાની માથે હું પલાણ માંડીને ફરું છું, લાખો પાદર ભાંગીને આવ્યો ને એનો વશેરો લઈને આવ્યો. એટલે વશેરો છોડવા માટે વશેરાની પછાડી છોડવા માટે થઈ અને આપા દેવાતે પોતાનું ભાલુ ઢાલ અને તરવાર છે એ વાંસરીની કોરે મૂક્યા અને વશેરો છોડવા માટે બેઠા અને લાખાવાળાની દીકરી હીરબાઈ છે એ વાંસરીમાં ઉભી ઉભી આ બધું જોવે છે. એને એમ થયું કે આહો મારો બાપ ઘરે નથી ને મારા બાપની માથે થઈને આવા વેણ બોલે, વાહો ફરી હેઠો નમી હેઠો બેહી અને ઘોડાની પછાડી છોડવા એક સેકન્ડમાં આ તો કાઠીની દીકરીએ નિર્ણય કરી લીધો. ઓસરીને કોરે જે ભાલો પીડ્યો તો દેવાત વાંકનો હાથની મેલપા લઈ લીધો અને દેવાત વાંકનો ભાલો લઈ અને હજી દેવાત વાંક કઈ વિચારે ન વિચારે પેલા ફરક કરતું ભાલું છે એ વાહામાંથી કાઢી અને ધરતીને હારે આપા દેવાતને જડી દીધો. ભાઈ લૂંટારાઓ બધા ભેગા થઈ ને ગામને પાદરે એમને એમ થયું કે આપો દેવાત તો છે એ આગળ નીકળી ગયા છે ગામ લૂંટીને. પોતાની માને બોલાવી અને દેવાત વાંકના શબને ગાંઠડીમાં બાંધીને ઘરે રાખ્યું. ગઢવીને બોલાવ્યા ચલાળે જઈ મારા બાપુને બોલાવી આવો, સીધા દેવાત વાંકની સામે ન જાય પણ મારા બાપુને કહેજો જો એકવાર મને મળ્યા વગર જાય ને તો દીકરીનું મોઢું ન ભાળે, દીકરીના સોગંદ છે. વાત ગઢવીએ ચલાળા જઈને વાત કરી. લાખાવાળાને એમ થયું કે મારી દીકરી બોલાવે છે એટલે જરૂર કઈક હશે. લાખા પાદર ભાંગ્યો મોઢું શું બતાવું પણ એકવાર દીકરીને મળી આવું. જઈને આવ્યા ચલાળાથી લાખા પાદર આવ્યા. દીકરીએ કીધું બાપુ તમે ઘરે નહોતા પણ મેં કટકને કોરું નથી જવા દીધું, એક માણસને મેં અહીંયા ઠાઈમ રાખ્યો છે અને આમ જ્યાં પછીડીની ગાંહડી છોડી ત્યાં તો આપો દેવાત વાંક પોતે હતો. અરે રંગ છે દીકરી, મને એમ હતું કે મારે દીકરા નથી એનું મને દુઃખ હતું પણ તું દીકરી નહીં બાપ, તું તો મારો દીકરો છો. લાખાવાળાના દીકરી હીરબાઈ જે રીતે પોતાના બાપના દુશ્મન દેવાત વાંકને આંગણામાં ઠાર રાખ્યો તેથી લાખાવાળાની લાજને જાતી દીકરીએ રાખી હતી. સૌરાષ્ટ્રમાં એવા ઘણા પ્રસંગો છે પણ એવી દીકરી માટે એવી કાઠિયાણી માટે અમારો કવિ એમ કે છે કે ભરતને ભરંતી હાસ્યમત જરંતી બમણ નાજુક જો વીર બખિયા શોભતા ઓરડા ચંદ્રવે ચાકળે ટેરવે ગૂંથેલા ભીંત તકિયા ભાવથી ભરેલા મોતીડા ભરતમાં પહેખજો આળખેલ કંઈક પ્રાણી આંગણો દીપાવણ ગજબ ગજસ ભરી કળાવંત કુળવંત કાઠિયાણી અરે નીજ કરે રાંધતી રસોડે નેઘથી ગાજતી ઘુમાવે છાસ ગોળી ભલી જો પડંતી ભાત જો રોટલે જુક્તથી જમાડે ઘીથી જબોળી બીર ધીર બંકડા બાપની બેટડી ઓળખો કહું છું એ એંધાણી આંગણો દીપાવણ ગજબ ગજસ ભરી કળાવંત કુળવંત કાઠિયાણી. સૌરાષ્ટ્રમાં એવી અનેક દીકરીઓ જન્મી છે. સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપા લાખાના દીકરી હીરબાઈ
નાનપણથી જેને રાહડાવાલા હતા, એ આમલીઓની છાંયમાં રમતી રમતી દીકરી જેદી એ રાહડા ગાતી હોય, છેલ નદીમાં પોતાના એમ કહેવાય કે શરીરને ખૂનાની માલપાત તરી તરી અને ઢબી ઢબી અને વજ્ર જેવું જેને શરીર બનાવ્યું હોય, એ દીકરીએ એક દિવસ છેલ નદીમાંથી મગરે પકડેલા બકરીને છોડાવી અને જો લઈ આવી હતી હોય, એ 15 વર્ષની કાઠીની દીકરી એમ કહેવાય છે કે મગરમચ્છ છે એ બકરાને પોતાના પકડી લે અને તેની કાઠીની દીકરી કછોટો વાળી અને શેલના ગુનામાં પડી અને મગરનું જડબું ચીરી અને બકરીને છોડાવી જો હકતી હોય તો એ તાકાત આ દેશની દીકરીઓની છે.